साबरकांठा અને અરવલ્લી જિલ્લા ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું. ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું. બંને જિલ્લાના તમામ તાલુકામાં ખાદ્ય ચીજ ઉત્પાદક કરતા યુનિટ તેમજ મીઠાઈની પ્રોડક્શન કરતા દુકાનોમાં તપાસ હાથ ધરાઈ. સાબરકાંઠા જિલ્લામાં 35 નમૂના લેવાયા. અરવલ્લી જિલ્લામાં 20 જેટલા વિવિધ ચીજ વસ્તુના નમૂના લેવાયા. મીઠાઈ ફરસાણની દુકાનો, ફરસાણ દૂધની બનાવટ, રિટેલર, હોલસેલર, ફાસ્ટ ફૂડ દુકાનોમાં સેમ્પલ લેવાયા. દિવાળીના તહેવારને લઈને ફ્રૂટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. હાલ દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તંત્ર દ્વારા, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર બે જિલ્લાનું કામગીરી સંભાળવામાં આવે છે. હાલ સુધી, અત્યાર સુધી કરેલી કામગીરી, દાખલા તરીકે તારીખ 1/10/2023થી આજ દિન સુધીમાં સાબરકાંઠા જિલ્લાની અંદરથી 35 ખાદ્યચીજના નમૂના લેવામાં આવ્યા છે અને અરવલ્લી જિલ્લામાંથી 20 ખાદ્યચીજના નમૂના લેવામાં આવ્યા છે. આ ખાદ્યચીજોની અંદર મીઠાઈ, ફરસાણ, ઘી તેમજ તહેવારને અનુલક્ષીને જે કંઈ મહત્તમ વસ્તુઓ વપરાય એવી ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા છે. નમૂના પરીક્ષણો માટે મોકલી આપવામાં આવ્યા છે. નમૂનાનું પરિણામ લગભગ નમૂનો મળ્યાથી 14 દિવસની અંદર આવતું હોય છે અને નમૂનાનું પરિણામ આવ્યાથી નમૂનામાં ભેળસેળ અથવા મિસબ્રાન્ડેડ કે સબસ્ટાન્ડર્ડ જણાશે તો એવી પેઢીઓ સામે અને એના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેવા કેવા પ્રિફેક્ચર કક્ષાએ કે ફાસ્ટફૂડ કક્ષાએ અને રિટેલ કક્ષાએ પણ તપાસણી ચાલુ છે અને સ્થળ ઉપર ટેસ્ટિંગ કરી અને FSW દ્વારા પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આમ બંને જિલ્લામાં થઈને 45 નમૂના પરીક્ષણ માટે મોકલ્યા છે. આપણી પાસે બે જિલ્લાની અંદર 5 ફૂડ સેફ્ટી ઓફિસર છે અને 5 ફૂડ સેફ્ટી ઓફિસરને જુદા જુદા તાલુકાઓ બંને જિલ્લામાં ફાળવવામાં આવેલા છે અને એ પ્રમાણે તમામ તાલુકા આવરી શકાય અને બંને જિલ્લાને આવરી શકાય તે રીતે કામગીરી કરવામાં આવી રહેલી છે.